hello everyone this is the last part of teamwork skills it is related to the play one act play the refund in the last video we have seen the summary of the play means what is the story how wasserkopf is dealt with so here is the analysis of the play now in the terms of teamwork skills we will analyze the play First of all, we should know that what is a problem in a teamwork. So here the principal comes to know that there is a student named Vasarkov who has come to demand the tuition fees back. A uh, school cannot refund the fees because there are problems. So if one student is given tuition fees back, then the next day many students will come. And in such a case, when a past student, a uh, one who has learnt in the school before 18 years ago, the tuition fees can't be refunded. so here is a problem. a student's come and he should be sent back. so what can be done? so this is a problem. now the principal cannot do such kind of a thing individually. it is a question of policy. so everyone should be invited, discuss the matter and then come to a final solution. then he puts the problem to the teachers. But like, whenever a problem is there, you put the problem with your colleagues. make a team. એન્ડ ગીવ ધેમ ધી પ્રોબ્લેમ તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ પ્રોબ્લેમ શું છે એ જાણી લેવાનું છે એટલે કે પ્રિન્સિપાલે પ્રોબ્લેમ જાણી લીધો છે કે સ્ટુડન્ટને રિફંડ આપવાનું થાય છે તો રિફંડ શાળા આપી ન શકે એટલે બીજા વિદ્યાર્થીઓ પણ આવવાના હોય શાળાની રેપ્યુટેશન પણ એ મુશ્કેલીમાં મુકાય એટલે હવે શું કરવું વાસરકોપ છે એ હકીકતે એકદમ ડમ સ્ટુડન્ટ છે સેન્સલેસ છે ફૂલિશ છે અને એ જો બહાર જઈને આવું કહેશે તો શાળા માટે મૂંઝવણ થાય નેક્સ્ટ ડે બીજા વિદ્યાર્થીઓ પણ શાળાએ આવવા એકદમ મૂંઝવણ અનુભવે કારણ કે સારી શાળા નથી એવું બધા માનતા થઈ જાય એટલે શું કરવું જોઈએ એટલે બધાને એ પ્રશ્ન પૂછે છે કે હવે આનો હલ શું છે આ પ્રિન્સિપાલનો એકલાનો પ્રશ્ન નથી બધા જ ટીચરને એ ઇન્વાઇટ કરે છે અને એમની સામે આ પ્રશ્ન રજૂ કરે છે એટલે હવે આમ જોવા જઈએ તો ટીમ વર્ક બિગિન્સ એટલે કે સૌનો સહિયારો એક પ્રયાસ રહેશે એક કોમન ડિસિશન શુડ બી ટેકન અને પ્રિન્સિપાલ આ બધી વસ્તુઓ મૂકીને કહે છે કે ગમે તે થાય આપણે વાસરકોપને પાસ કરી દેવો જોઈએ તો જ એ એમ કહી શકે કે ભાઈ હા હું શાળામાંથી શીખ્યો છું અને શાળા સારી છે એમાં શાળાનો કોઈ વાંક નથી શાળાની રેપ્યુટેશનને કોઈ આંચ નહીં આવે એટલે એ કોમન ડિસિશન વર્ક માટે જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે લેવો જોઈએ એટલે કેટલાક ડિસિશન્સ અહીંયા લેવામાં આવે છે તો ફર્સ્ટ ડિસિશન ઇઝ દેટ વાસરકોપ શુડ બી પાસ્ડ સેકન્ડ ડિસિઝન ઇઝ ઓલ્સો ટેકન દેટ હી શુડ બી આસ્ડ સમ ક્વેશ્ચન્સ તો એક્ઝામ લેવા માટે થઈને પ્રશ્નો પૂછવા અને આ રિટર્ન એક્ઝામ ન લેવી રાઈટ ઓવરઓલ એક્ઝામ કન્ડક્ટ કરવી ઇટ ઇઝ ડિસાઈડેડ તો ઇઝી ક્વેશ્ચન્સ અને વોટ સોટ ઓફ ઇઝી ક્વેશ્ચન્સ કે જેના આન્સર પણ ક્વેશ્ચન્સમાં જ આવી જાય એટલે સ્ટુડન્ટને કંઈ મુશ્કેલી જ ન પડે તો આન્સર્સ એ જેમાં આવે એવો ક્વેશ્ચન પૂછવો આવું ડિસિશન લેવામાં આવે એન્ડ ધી નેક્સ્ટ ડિસિશન એન્ડ ધેટ ઇઝ ધી લાસ્ટ ડિસિશન કે વોટ એવર ધી આન્સર વાસરકોપ ગીવ્સ ઇટ શુડ બી ટેકન એઝ કરેક્ટ આન્સર વાસરકોપ ખોટા જવાબ આપે ન આવડે તો આપણે એનો જવાબ કરેક્ટ કરી દેવાનો છે એવું ડિસિશન ફાઇનલી લેવામાં આવે છે તો આ ડિસિશન છે પણ ધેર મસ્ટ બી એ લીડર અને લીડર શુડ બી સિલેક્ટેડ કેવો હોવો જોઈએ એના માટે થઈને આ વાતચીત ચાલે છે એટલે મેથ્સ ટીચર બધાને સમજાવે છે કે જો વાસર કોપ છે એ નાપાસ થવાની કોશિશ કરશે કારણ કે એ નાપાસ થાય એમાં જ એની સફળતા છે કારણ કે નાપાસ થાય તો એને ફી પાછી મળે એટલે એ કહે છે ટુ પ્રિવેન્ટ હિમ ફ્રોમ ફેઇલિંગ બિકોઝ ઇફ હી ફેલ્સ હી સક્સેડ તો આવી સમજદારી મેથ્સ ટીચર બતાવે છે તો એનો અર્થ એવો થાય કે એ આ પ્રશ્નને બરાબર હેન્ડલ કરી શકે માણસ છે એટલે હી ઇઝ સિલેક્ટેડ એઝ ધ લીડર ટુ ટેક ધી રિસ્પોન્સિબિલિટી લીડર શુડ બી ટ્રસ્ટ વર્ધી એટલે બધા જ ટીચર્સને મેથ્સ ટીચરમાં પૂરો વિશ્વાસ છે કે એ કામ કરી શકશે એટલે મેથ્સ ટીચર પોતે સામે ચાલીને જવાબદારી લે છે લુક માય ડિયર સ્ટુડન્ટ્સ આપણે બધા વી રન અવે ફ્રોમ ધી રિસ્પોન્સિબિલિટીઝ આપણને જ્યારે કોઈ રિસ્પોન્સિબિલિટી આપે છે ત્યારે વી ઓલવેઝ શો ધી અધર પર્સન કે તમે આને આપો ક્લાસરૂમમાં પણ આવું જ બને છે કે વી આસ્ક યુ એ ક્વેશ્ચન અને યુ લુક એટ ધી અધર સ્ટુડન્ટ ઓર યુ વીલ સે ધેટ ધીસ ક્વેશ્ચન વીલ બી આન્સર્ડ બાય ધીસ સ્ટુડન્ટ તો એવું ન હોવું જોઈએ યુ મસ્ટ હેવ કોન્ફિડન્સ ઇન યુ તમારી જાતમાં વિશ્વાસ રાખો તમને ન આવડતું હોય તો તમે શીખવાની કોશિશ કરો પણ તમારે રિસ્પોન્સિબિલિટીમાંથી ભાગવાનું નથી એટલે અહીંયા જવાબદારી છે બીજા સભ્યોની કે યોગ્ય નિર્ણય લેવાય યોગ્ય કામ થાય અને એના માટે લીડર એક ટ્રસ્ટ વર્ધી હોવો જોઈએ મેથ્સ ટીચરમાં એ બધા ગુણો છે અને આખરે પ્રિન્સિપાલ પોતે આ જવાબદારી એ મેથ્સ ટીચરને આપે છે તમે બીજી વાત પણ નોંધશો અહીંયા કે પ્રિન્સિપાલ ઇઝ ધ લીડર ઓફ ધ સ્કૂલ પણ સર્ટન ક્વેશ્ચન્સ માટે પ્રિન્સિપાલને પણ એવું લાગે કે બેટર ચોઈસે કોઈ પણ કામ માટે થઈને એ અધર પર્સન છે તો અહીંયા પ્રિન્સિપાલ પોતે રિસ્પોન્સિબિલિટી લેવાને બદલે એ મેસ ટીચરને આપે છે અને એની ડેલિગેશન એ યોગ્ય છે જ્યારે પ્રિન્સિપાલ ગુસ્સે થઈ જાય છે બીજા ટીચર પણ ગુસ્સે થઈ જાય છે ત્યારે આ લીડરનું કામ એમને કંટ્રોલ કરવાનું છે શાંત રાખવાનું છે તો મેનેજ કરવાના છે એટલે અહીંયા ઘણા બધાને મેનેજ કરવાના પ્રિન્સિપાલને મેનેજ કરવાના ટીચરને મેનેજ કરવાના વાસરકોપને મેનેજ કરવાના અને પોતાને પણ એ સંછેડે છે એટલે પોતાની જાતને પણ મેનેજ કરવાની છે તો આ મેથ્સ ટીચર એ સારી રીતે કરી જાણે છે પ્રિન્સિપલ જ્યારે ગુસ્સે થઈ જાય છે ત્યારે એને શાંત કરી દે છે અને વાસરકોપને પણ એ બરાબર શાંત કરે છે અને જ્યારે ટીચર્સ કંઈક ડાઉટ કરે છે ત્યારે એ પોતાના જેસ્ચરથી એમને સમજાવે છે કે ડોન્ટ વરી હું છું બધું જાળવી લઈશ ચિંતા નહીં કરતા તો આમ એ લીડર તરીકેના ગુણ એ બતાવે છે અને કહે છે કે બધું મારા ઉપર છોડો અને આ લીડર એ પોતાના કલીગ્સની વીકનેસીસ અને સ્ટ્રેન્થ બંને જાણતો હોવો જોઈએ સ્ટ્રેન્થ એટલા માટે કે કયું કામ કોને સોંપવું એ જો બરાબર સમજાય તો પ્રોબ્લેમ સોલ્યુશન માટે એ ઇઝી બની જાય વીકનેસ એટલા માટે જાણવી જોઈએ કે ક્યારે એને આપણે સપોર્ટ કરવો કઈ જગ્યાએ એ નબળો પડી જશે તો એટલા માટે એની વીકનેસ પોતાના કલીગ્સની એ બરાબર જાણે છે એટલે તમે જુઓ કે હિસ્ટ્રી ટીચર જ્યારે પ્રશ્ન પૂછાય તો કે થર્ટી ઇયર્સ વોર કેટલું ચાલ્યું ત્યારે હિસ્ટ્રી ટીચરે ઘણું બધું મેનેજ કર્યું આમ છતાં છેલ્લે સાત વર્ષને સાત મીટરમાં કેમ કન્વર્ટ કરવા એ મુશ્કેલી આવીને ઊભી થઈ ત્યારે મેથ્સ ટીચર પોતાનું નોલેજ યુટિલાઇઝ કરે છે કે મેથ્સમાં ફિઝિક્સમાં અમે આવું યુનિટ મેજર કરતા હોઈએ છીએ તો આમ સાત વર્ષ છે એ સાત મીટરમાં કન્વર્ટ કરી શકાય તો અહીંયા લીડરની ડ્યુટી તો છે જ લીડરે સરસ રીતે નિભાવી છે લોક વર્કની અંદર લીડર જ્યાં જરૂર પડે ત્યાં હાથ આપે છે આગળ વધારે છે બીજાને અને આમ એ વાસરકોથને પાસ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે ત્યાં જ જો નાપાસ થયો હોત તો પછી આગળ બધું નાપાસ થવાનો વારો રેત આમ એ પોતાના ટીચરની આવબડું જાળવી લે છે અને કામ આગળ વધે છે વીક મેમ્બરને આમ સપોર્ટ મળી રહે છે અને આખરે એનો ટર્ન આવે છે હવે પોતાનું એણે પોતે નક્કી કર્યું છે કે કેવી રીતે ડીલ કરવું અને કેવી રીતે પ્લાન અમલમાં મૂકવો એટલે ઇવન કોઈને ખબર નથી કે શું પ્લાન છે એટલે એ વાસરકોપને ટ્રેપ કરી લે છે એની પાસે એવો પ્રસ્તાવ મૂકે છે કે એક ડિફિકલ્ટ ક્વેશ્ચન છે ને એ એક ઇઝી ક્વેશ્ચન છે પહેલાં ઇઝી ક્વેશ્ચન અને ઇઝી ક્વેશ્ચન એકચ્યુલી એ ડિફિકલ્ટ રીતે પૂછે છે ઇવન ટીચર્સ પણ મોઢામાં આંગળા નાખી જાય છે કે આ શું કરી રહ્યો છે કારણ કે ઇઝી ક્વેશ્ચન રિયલી બહુ ડિફિકલ્ટ છે અને એમાં ભૂલ આવે છે એટલે ઈવન વાસરકોફને પણ ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે અને એ તો ફેલ થવા જ માગે છે અને મેથ્સ ટીચર એને ફેલ જાહેર પણ કરે છે અને પછી કહે છે કે હવે તું બોલ તને કેટલી ફી આપી એકચ્યુલી આ સેકન્ડ ક્વેશ્ચન છે જો પરીક્ષામાં બે ટાઈપના પ્રશ્નો પૂછવાની વાત આવી હતી કે એક ઇઝી પ્રશ્ન પૂછીશ અને એક ડિફિકલ્ટ પ્રશ્ન પૂછીશ વાસરકોફે ભૂલી ગયો કે આ બીજો પ્રશ્ન છે આ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે પણ એ તો ઉત્સાહમાં આવી ગયો કે મને પાછી ફી મળી જવાની છે અને હી બિગિન્સ ટુ કાઉન્ટ એવરીથિંગ સ્મોલેસ્ટ ડિટેલ્સ એ લખી લે છે ગણી લે છે અને ક્યાંય ભૂલ આવતી નથી અને મેથ્સ ટીચર પણ એને કાઉન્ટ કરીને કહે છે કે વાહ અને પછી એને કોંગ્રેચ્યુલેશન કહે છે અને વાસરકોપને અમને ઘડીવારમાં સમજાતું નથી ટીચર્સને પ્રિન્સિપલ પણ સમજતા નથી પછી એને ખ્યાલ આવે છે કે ઓહ આ તો સેકન્ડ ક્વેશ્ચન હતો અને એ ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો ડિફિકલ્ટ ક્વેશ્ચનમાં વાસરકોપ સરસ મજાનો જવાબ આપે છે અને એ પાસ થયો છે સફળ થયો છે અને આમ આ ટ્રેપ હતી એ ટ્રેપની જાણ ન તો બીજા મેમ્બરને છે ન તો પ્રિન્સિપાલને છે વાસરકોપને પણ ખબર પડવા દેતો નથી એટલે ધીસ ઇઝ અ સ્ટ્રોક ફ્રોમ ધ લીડર આનું નામ લીડર કહેવાય કે પોતાની યોજના થકી પોતાના જ્ઞાન થકી પોતાના આવડત થકી પોતાની સૂઝ થકી પ્રશ્નને કટાકટીના સમયે એ હલ કરી દે છે અને આમ વાસરકોપનું બધી જ ઈચ્છાઓ પર પાણી ફરી વળે છે અલબત્ત શિક્ષકોની ચિંતા પણ એક ધડાકે જ જતી રહે છે અને એ સમજે છે કે આ તો ડિસેપ્ટિવ ક્વેશ્ચન્સ હતો અને આમ એમને ફરીથી ફી આપવાનો કોઈ પ્રશ્ન થતો નથી એટલું જ નહીં શિક્ષકો એટલા બધા ઉત્સાહમાં આવી જાય છે કે હવે અત્યાર સુધી જે અપમાન એમણે સહન કર્યું હતું એને બધાને ગાળો ભાંડી હતી વાસરકુફે ટીચર્સને એ બધાને જવાબ આપવાનો એ હવે વારો અહીંયા આવે છે એટલે આમાં પ્લાન સફળ થાય છે હવે ટીચર્સ બધા છે એને બરાબરની ગાળો ભાંડે છે તો અને એમ આ પ્લાન સફળ થાય છે તો માત્ર લીડરનું કામ નથી પણ સાથે સાથે દરેક વ્યક્તિએ દાખલા તરીકે ફિઝિક્સ ટીચર હિસ્ટ્રી ટીચર જ્યોગ્રફી ટીચર એમણે ઇઝી ક્વેશ્ચન્સ પૂછ્યા વાસર કૉફે રોંગ આન્સર્સ આપ્યા તો પોતાના તર્કથી એમણે સાચા ઠેરવી દીધા એટલે ઇચ વન હિઝ ઇઝ રોલ જો તમે ત્યાં લેક કરો છો મિસ કરો છો ત્યાં તમે બ્રેક કરો છો તો થિંગ્સ મે ઓલ્સો બી થી બ્રોકન હોલ ચેઇન વિલ બી બ્રોકન એટલે અહીંયા આ નાટકની અંદર ટીમ વર્કમાં દરેક શિક્ષક પોતાનો ફાળો આપે છે પોતાની જવાબદારી બરાબર સમજે છે એટલે પોતાને આપેલું કામ એ કરી બતાવો તમે એટલે ઘણું થઈ ગયું બાકી બીજા બીજાનું કરશે તમે તમારું કામ કરો અને વીક મેમ્બર જ્યાં જ્યાં સપોર્ટની જરૂર પડે તો સપોર્ટ પણ કરવામાં આવે વર્કમાં આ જોવાનું છે તમે તમારું કામ કરી લેજો ઓકે પણ બીજો કોઈ નબળો પડે છે પાછળ રહી જાય છે એને નથી ફાવતું તો એક્સટેન્ડ યોર હેન્ડ એક્સટેન્ડ યોર કોપરેશન હેલ્પ હિમ તો સરવાળે એ બેનિફિટ બધાને થશે તો અહીંયા હિસ્ટ્રી ટીચરને મેથેમેટિક્સ ટીચર હેલ્પ કરે છે અને લીડરશીપ ડિપેન્ડેબલ છે એનું એક્ઝામ્પલ એ પ્રૂવ કરે છે અને અલ્ટિમેટલી તો માસ્ટર સ્ટ્રોક આ મેથેમેટિક્સ ટીચરનો છે આપણે જોયું છે કે કેવી રીતે એ આ ફસાવી દે છે અને ઇવન પ્રિન્સિપાલ પણ એના ઉપર ડિપેન્ડેબલ રહી અને એને કામ સોંપ્યું અને એ કામ પૂરું કરી બતાવે છે એટલે આમ જે આખી પ્લાન શાળાની અગેન્સ્ટમાં હતો એને બદલે બધું જ ફરી જાય છે શાળાની રેપ્યુટેશન એની એ રહેશે રિફંડ નહીં આપવું પડશે વાસરકોપ બહાર જેને નહીં કહી શકે કે શિક્ષકો કંઈ નહોતું ભણાવ્યું એ પોતે જ ડલ છે તો આમ આખી નાટક એ સરસ મજાનું એક્ઝામ્પલ કે ટીમ વર્ક કોને કહેવાય ટીમ વર્ક સ્કિલ્સથી શું શું થઈ શકે તો ધીઝ આર ધ સ્કિલ્સ કે નોઈંગ ધી પ્રોબ્લેમ ગીવિંગ ધી રિસ્પોન્સિબિલિટી ટુ ઇચ મેમ્બર ડેલિગેટિંગ ધી પ્રોબ્લેમ નોઈંગ ધી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઓફ ધી મેમ્બર્સ હેવિંગ ટ્રસ્ટ ઇન ધ લીડર સિલેક્ટ લીડર ટાઈમ ડ્યુરેશન પ્લાનિંગ આ બધું જ ટીમ વર્ક સ્કિલ્સનું છે તો તમારામાં પણ આ ટીમ વર્ક સ્કિલ્સ ડેવલપ થાય અને તમે આ રીતે કુશળતાપૂર્વક કામ કરી શકશો એના માટે થઈને આ સોફ્ટ સ્કિલ્સ તમને શીખવામાં આવી છે હોપ કે નાવ યુ હેવ લર્ન ધ લેસન વેરી વેલ તો તમારા પ્રશ્નો કંઈ હોય તો લેટ નો પરંતુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું જ્યારે નવો વિડીયો મૂકું તરત જ તમને એની જાણકારી મળી જાય થેન્ક યુ વેરી મચ